धोरणदस एसएससीमां यशस्वी देखाव करनार विद्यार्थीओए सफळतानो श्रेय माता पिता अने शिक्षकोने आप्यो हतो, तेमज नियमित वाचनने महत्व आप्यो हतो। जयंबे शाळामां अभ्यास करता प्रिंस चानियाराए शाळाना शिक्षकोना मार्गदर्शनने महत्व आपी जणाव्युं हतुं के रोज नियमित बे कलाक ज्यारे परीक्षाना समये वधु अभ्यास करता हता ते कॉम्प्यूटर एंजिनियर बनवा मांगे छे। आ वखते मारे दसमामां 89.5% आव्या छे अने 99.66% पीआर आवेला छे अने मे मोबाइल यूज खाली भणतरी पूरतो ज करतो हतो। આગળ શું કરવાનું? આગળ મેં 11 સાયન્સ લઈને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો વિચાર ધરાવું છું। જ્યારે જયંબે શાળામાં અભ્યાસ કરતી અને નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની પુત્રી ટીસાએ વિજ્ઞાનમાં બાયોલોજી ક્ષેત્રે આગળ અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તે વર્ષ દરમિયાન સતત અભ્યાસ કરતી હતી અને શિક્ષકો અને માતા પિતા પાસે પ્રેરણા મેળવતી હતી। જ્યારે MET શાળામાં અભ્યાસ કરતી જાનવી સોલંકી તમામ પ્રવૃત્તિ સાથે નિયમિત અભ્યાસ કરતી હતી। 4-5 કલાકનો અભ્યાસ કરવો જરૂરી છે એમ તેણે જણાવ્યું હતું। તે આર્કિટેક્ટ એન્જિનિયર બની નવું સર્જન કરવા માંગે છે, જેમાં વાસ્તુશાસ્ત્ર તેમજ અન્ય બાબતોનો સમાવેશ થાય છે। તેજસ્વી તાલાઓએ મોબાઈલનો અભ્યાસ માટે સદુપયોગ કર્યો હતો। નોંધપાત્ર બાબત એ છે કે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરતા હતા। હવે આગળ 10મા પછી 11મા સાયન્સમાં મેથ્સ લઈને આગળ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સપનું છે। જ્યારે 10મું સ્ટાર્ટ થયું તે વખતે મેં 5-5.5 કલાક વાંચતી હતી અને જ્યારે એક્ઝામ નજીક આવવા લાગી ત્યારે 7-7.5 કલાકની મારી મહેનત હતી। આજે મારું સંપૂર્ણ રિઝલ્ટ આવ્યું છે, એમાં એટલી મારી મહેનત નથી, એમાં મારા માતા પિતાનો સપોર્ટ છે, શાળાનો સપોર્ટ હતો, ટ્યુશનનો ખૂબ સારો સપોર્ટ હતો, એને કારણે આજે હું આટલું સારું પરિણામ લાવી શકી છું। મારા MET સ્કૂલના પ્રકાશ સર અને હેતલ મેડમ તથા પૂરો સંપૂર્ણ MET પરિવારનો સ્ટાફે જે મદદ કરી છે એને કારણે આ પરિણામ આવ્યું છે।